ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? બધા થોડી થોડી આળસ કરવા લાગ્યા છો, આળસ દૂર કરો. અને કેટલા વિડીયો જોવો છો? જેટલા વિડીયો જોતા નથી બધા વિડીયો જોવાના જ છે. ટાઈમ કાઢો, ગમે ત્યાંથી ટાઈમ કાઢો, ફાલતુમાં ટાઈમ ન બગાડો. સમજ પડે છે હું શું કહું છું? આજના લેક્ચરની શરૂઆત ત્યાંથી જ કરવાની હતી મારે, કે જેટલા પણ સ્ટુડન્ટો વિડીયો જોવે છે એ બધા શું કરશે, તે આજથી કમ્પલસરી મારા લેક્ચર આવે, મારા લેક્ચરની અંદર બધાના રોલ નંબર અંદર નીચે આવી જવા પડે કોમેન્ટમાં, કાં તો હાઈ હાઈ સર કરીને આવી જવું પડે. હું જોઈ લઈશ કોણ કોણ આવી ગયું છે. સમજ પડી ગઈ? દરેકે દરેક સ્ટુડન્ટ માટે કમ્પલસરી છે આજથી. જે લોકો પણ એડવાન્સ કોર્સ કરી રહ્યા છે એ એડવાન્સ કોર્સના દરેક સ્ટુડન્ટ નીચે હાઈ કરીને મેસેજ છોડશે, એટલે મને ખબર પડે કેટલા કેટલા જુઓ છો વિડીયો અને સમજો છો. ઓકે, લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં મારા કહેવું જરૂરી હતું. હવે આપણે શું કરવાના છીએ બાળકો? તો કે આ લેક્ચર લાસ્ટ લેક્ચર છે આપણો, સોલિડ સ્ટેટનો ચેપ્ટર નંબર 1 નો લાસ્ટ લેક્ચર છે, જેમાં એડવાન્સના બધા જ ટોપિક, બધા જ એમસીક્યુ, હાઈ લેવલ ટુ લઈને લો લેવલના બધા જ આવી ગયા. આયા ના? હવે આપણે જેડબલી નીટ લેવલના જે એક્ઝામ્પલો છે, સિંગલ કરેક્ટ કે આર્કાઇવ્સ, એને આજે આપણે જોવાના છીએ. 1-1-1 કરીને જેટલા પણ આપણને નવીન લાગશે, કંઈક અલગ પ્રકારના લાગશે, એને આપણે જોઈશું. પણ પહેલાં મેં કીધું એ દરેકે દરેક સ્ટુડન્ટ નીચે હાઈ કરીને કે રોલ નંબર લખીને મોકલશે, એટલે મને ખબર પડે કેટલા આને વોચ કરે છે. યસ ઓ નો? ખબડી અને ઉત્સાહ માર્યો યાર, મરી ગયેલા જેમ નથી કહેવાનું. લોકડાઉનમાં જતા રહ્યા છો કોરોનામાં? નહીં ને? તો હાઈ કરીને મોકલો, એટલે મને ખબર પડે કેટલા વોચ કરે છે. કારણ કે તમે લોકો મને પૂછતા નથી ક્યારેક ક્યારેક કે સર આમાં ડાઉટ છે, આ છે, પૂછો. ઓકે, ડાઉટ્સ હોય તો ક્લિયર કરો, અને નથી ડાઉટ્સ, ધેટ્સ બેટ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. કયા ટોપિક પર પહોંચ્યા હતા આપણે? તો કે જેડબલી લેવલની એક્સરસાઇઝમાં આવી ગયા, યાદ છે? તો જે જેડબલી લેવલ એક્સરસાઇઝ છે બેટા, એની અંદર તમારા જી અને નીટ બંનેના મિક્સઅપ એમસીક્યુ આપેલા છે આપણી એક્સરસાઇઝની અંદર. જી નીટ લેવલ જે એક્સરસાઇઝ છે, પેજ નંબર 72 પર છે. પેજ નંબર 72 પર જે એક્સરસાઇઝ આપેલી છે, એ એક્સરસાઇઝની અંદર બધા જ પ્રશ્નો આપણે કરવાના નથી. એટલે કે મારે અત્યારે હું અમુક એમસીક્યુ જે ઇમ્પોર્ટન્ટ છે એના પર ડિસ્કસ કરીશ, અને બાકીના એમસીક્યુ તમને સેલ્ફ સ્ટડીમાં આપી દઈશ. હવે આના પછી આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ એડવાન્સની અંદર. આના પછીના લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે એડવાન્સ કોર્સની અંદર. તો આજના લેક્ચર સુધીમાં તમે જેટલા પણ એમસીક્યુ હજી કર્યા છે અથવા કર્યા નથી કરવા લાગજો. નેક્સ્ટ વીકમાં હું પીડીએફ મંગાવીશ. નેક્સ્ટ વીકની અંદર હું 12th સાયન્સના દરેક સ્ટુડન્ટ જે એડવાન્સ કોર્સ કરી રહ્યા છે બધાની પાસે નોટ મંગાવરાઈશ. કેટલું તમે લખ્યું, કેટલા એમસીક્યુ તમે સોલ્વ કર્યા છે, કેટલી નોટ્સ બનાવી છે, મારે જોઈએ છે. યસ ઓ નો? કામ કર્યું છે ને? તો કરેલું હોય તો મોકલવું જ પડે. તો નેક્સ્ટ વીકમાં આપણે મંગાવવાનું રાખશું. 7-8 દિવસનો ટાઈમ આપીશ બાળકો, પણ મારે બધી એક્સરસાઇઝ કમ્પ્લીટ જોઈએ, બધા જ એમસીક્યુ કમ્પ્લીટ જોઈએ અંદર. ઓકે, લેટ સ્ટાર્ટ. શું કરવાનું છે? તો જી નીટની અંદર 72 નંબરના પેજ પર લેવલ વાઇઝ એક્સરસાઇઝ આપી છે. એનો ફર્સ્ટ લેવલનો સિંગલ કરેક્ટ જુઓ. સિંગલ કરેક્ટનો ફર્સ્ટ એમસીક્યુ જુઓ, શું કહે છે? રકમ વાંચો. ઇન અ એફસીસી અરેન્જમેન્ટ, ઇન અ એફસીસી અરેન્જમેન્ટ ઓફ એ એન્ડ બી એટમ્સ, તમારી પાસે એફસીસી રચના છે અને એ અને બી પરમાણુ દ્વારા તે બને છે. એટમ્સ એ એટ ધ કોર્નર, એ ક્યાં ગોઠવાયેલો છે ભાઈ? કોર્નર પર છે. કોર્નર મીન્સ 8x8 ઇઝ ઇક્વલ ટુ 1. યસ ઓર નો? ધેન બી, તો બી જુઓ, એટ ધ ફેસ સેન્ટર. ફેસ સેન્ટરનો મતલબ હું થાય બેટા એફસીસી, ફલક કેન્દ્રિત. દેટ મીન્સ કે 6x2 આ ક્યાં છે? ફલકમાં છે, અને ફલકમાં હોય તો 6x2 ધેટ મીન્સ 3. ક્લિયર? ઓકે, નેક્સ્ટ શું કહે છે? ટુ એટમ્સ આર મિસિંગ ફ્રોમ ટુ કોર્નર્સ. ભાઈ કોર્નર પરથી બે એટમ્સ દૂર થઈ ગયા છે, તો હવે એ શું છે? તો બે દૂર થાય તો 8-2/8 ધેટ મીન્સ 6x8, અને બી એઝ ઇટ. બીમાં કોઈ ફરક પડવાનો નથી, કારણ કે બીના બધા પરમાણુ ફેસમાં છે. દેન ફાઇન્ડ આઉટ ધ ફોર્મ્યુલા. ઓકે, સિમ્પલ. એ વોટ? 6x2 ધેટ મીન્સ આઈ થિંક 6x8, 2 કેન્સલ કરું તો 3x4, એ 3x4 એન્ડ બી ઇઝ ઓલ્સો 3. યસ ઓર નો? નાઉ 4 ઇઝ મલ્ટીપ્લાય વિથ બી, એ 3, બી 12, 3 કેન્સલ, દેટ મીન્સ એ બી 4. તમારો રાઈટ આન્સર આવશે એ બી 4, દેટ્સ ડી. યસ ઓર નો? નોટ કરી લો બેટા. આન્સર કેમ આવ્યો ખબર પડી ગઈ? હવે તો આવડું જ જોઈએ, આપણે આટલી બધી પ્રેક્ટિસ કરી છે. હા યા ના? ચલો નોટ કરી લો, આન્સર ખબડી ગઈ ને પહેલાંનો. આગળ વધો, પછીનો એમસીક્યુ નંબર જુઓ કેટલામાં. તો કે એમસીક્યુ નંબર બધા જોશે 5 નંબર. કેટલા નંબર?
પાંચ નંબરનું એમસીક્યુ, વચ્ચેના બધા એમસીક્યુ આવી ગયા છે, થિયરીકલ છે, એકદમ સિમ્પલ સાદા છે. તો બધાનું ધ્યાન પાંચ નંબરના એમસીક્યુમાં. પાંચ નંબરનો એમસીક્યુ શું કહે છે, રકમ વાંચો. ફ્રેક્શન ઓફ ટોટલ વોલ્યુમ ઓક્યુપાય બાય અ સિમ્પલ ક્યુબ. સિમ્પલ ક્યુબ, સાદા કોષની અંદર પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું છે? ઓબ્વિયસલી 52.36%, યાદ છે ને? અને 52.36% મેળવો એ પહેલાં તમને કંઈક મળતું હતું પાય બાય 6. સાદું રૂપ આપશો તમે 4/3 પાય આર ક્યુબના છેદમાં 8r³નું. કોનું? 4/3 પાય આર ક્યુબના છેદમાં 2r³. આનું સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે પાય બાય 6. આપણે પેકિંગ ક્ષમતા ગણેલી છે એની અંદર આવતો હતો આન્સર. ત્યારબાદ 6 નંબર એમસીક્યુ નંબર 6 જુઓ બેટા શું કહે છે. તો કે એમસીક્યુ નંબર 6 એવું કહે છે કે ધ લિમિટિંગ રેડિયસ, ધ લિમિટિંગ રેડિયસ રેશિયો ઓફ ધ કોમ્પ્લેક્સ. એક સંકીર્ણ સંયોજન આપ્યું છે બેટા, એનઆઈ સીએન ફોર -2. આ સંકીર્ણ સંયોજનનો તમારે ત્રિજ્યા રેશિયો શોધવાનો છે બેટા. હવે ત્રિજ્યા રેશિયો ક્યાં સુધીનો છે તમારે શોધવાનો છે. પહેલાં તો આનો આકાર કેવો થાય, તો કે આકાર થાય આનો સમતલીય સમચોરસ, યસો નો? અને સમતલીય સમચોરસની અંદર એટલે કે તમે જોવા જાઓ તો એકદમ પ્લેનર છે, ઓકે? અને એની અંદર તમને શું જોવા મળશે, તો કે મોટા ભાગેની લિમિટ ક્યાં સુધી છે. કોઈ વાંધો નહીં, NiCN4 છે ને, અને રેસ્ટ -2. આનો જે રેશિયો છે એ અષ્ટફલકીય છિદ્ર રચના પ્રમાણે છે, હંમેશા યાદ રાખજો. અષ્ટફલકીય છિદ્ર રચના પ્રમાણે થશે. કેમ ભાઈ અષ્ટફલકીય છિદ્ર? તો કે એનો આકાર સમતલ્ય સમચોરસથી સ્ટાર્ટ થાય છે. સમતલ્ય સમચોરસ છે એક પ્લેનર છે, અને પ્લેનરની અંદર રહેલો પરમાણુ એની આસપાસથી શરૂઆત થાય. 0.434થી તો શરૂઆત થશે એની, અને આઈ થિંક 0.732 સમથિંગ થશે. ઓપ્શનમાં જુઓ, સોરી 0.414. આપણે અષ્ટફલકીય છિદ્ર રચનાનો રેશિયો જાણીએ છીએ, હાયાના છિદ્રનો રેશિયો જાણો છો તમે બેટા. તો અષ્ટફલકીય છિદ્ર રચના માટે 0.414થી 0.732 આવશે, ઓકે? આને તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો છો. કઈ રીતે? એમાં રહેલી ધાતુની આધારે, એમાં રહેલા લિગેન્ડ, જે સાયનાઇડનો લિગેન્ડ જોડાયેલો છે, એના આધારે પણ ગોઠવણી કરી શકો છો, ઓકે? ચલો આગળ શું કહે છે, તે ક્વેશ્ચન નંબર 7 આવો. આ તો ક્વેશ્ચન નંબર 6 હતો. 7 નંબરનો પ્રશ્ન વાંચો. ઇફ ધ રેશિયો ઓફ કોર્ડિનેશન નંબર, કોર્ડિનેશન લખવો પડે ને, સવર્ગાંક, સવર્ગાંકનો રેશિયો આપ્યો છે. કોનો? કોનો? પી એન ક્યુ નો. ભાઈ પરમાણુ પી અને ક્યુ નો સવર્ગાંક રેશિયો કેટલો છે? તો કે વાય અને ઝેડ છે, આ સવર્ગાંક નંબર રેશિયો છે, કોર્ડિનેશન નંબર છે. ધેન ધ ફાઇન્ડ આઉટ ધ ફોર્મ્યુલા ઓફ ધ સોલિડ. તો તમારે પી અને ક્યુ નું પરમાણુ સૂત્ર શોધવાનું છે. મેં તમને આગળ પણ શીખવાડ્યું હતું, જો તમારી પાસે સવર્ગાંક આપેલો હોય તો એનાથી પરમાણુ મળે. ઝેડ એ પી નો પરમાણુ થાય, વાય એ ક્યુ નો પરમાણુ થાય, પી ઝેડ ક્યુ વાય. આ થઈ ગયું તમારું ફોર્મ્યુલા. આઈ હોપ બધાને સમજણ પડી ગઈ છે કે કઈ રીતે મેં આન્સર મેળવ્યો. હા યાના. ત્યારબાદ 10 નંબરનો એમસીક્યુ જુઓ બેટા. 10 નંબરનો એમસીક્યુ શું કહે છે, તો કે 10 નંબરના એમસીક્યુની અંદર વાંચો ધ્યાનથી શું કીધું છે એને, તો કે ભાઈ ક્લોઝેસ્ટ પેકિંગ ઓફ એ ટાઈપ એટમ્સ, ક્લોઝ પેકિંગ રચના છે, એ પરમાણુની ત્રિજ્યા આપી છે શું? તો 10 નંબરના એમસીક્યુમાં એની ત્રિજ્યા આપી છે આર એ. ધ રેડિયસ ઓફ બી એટમ્સ, રેડિયસ ઓફ બી એટમ્સ કઈ થાય? આર બી. ક્યાં ફિટ થઈ ગયેલી છે? ઓક્ટાવોઇડમાં. જો એને ઓક્ટાહેડ્રલ લખ્યું છે ત્યાં, યસ ઓર નો? તો જવાબ શું આવશે? કોઈ વાંધો નહીં, ઓક્ટાહેડ્રલ માટે આપણે જાણીએ છીએ ધન આયનના છેદમાં ઋણ આયન, ધન આયનના છેદમાં ઋણ આયન બરાબર 0.414. તો અહીં કયો ધન આયન કયો ઋણ આયન ખબર કેમ પડે? તો બાળકો ધ્યાનથી સાંભળજો, એને એવું કીધું છે કે બી ધેટ કેન બી ફિટેડ ઇન ટુ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ, ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. તો તમારો જે ધન આયન આવશે બરોબર એ અને ઋણ આયનનો ત્રિજ્યાનો ગુણોત્તર લેશો એટલે ગણું, તો ઓક્ટાહેડ્રલ વોઇડમાં કોણ છે બેટા? આરબી, યસ ઓર નો? તો ધેટ મીન્સ કે આ આરબી થયો, અને આરબી છે તો આ કોણ થયો? આર એ. આરબી ના છેદમાં આર એ, અને આર એ ક્યાં જશે બેટા? સામે. તો છેદ સામે જાય તો આર એ ઇન્ટુ 0.414. તમને એ ખબર હોવી જોઈએ કે ધન આયન ઋણ આયન ક્યાં ગોઠવાયેલા હોય છે, ઓકે? તો ક્લોઝ પેકિંગ રચનાની અંદર જોવા જાઓ તો એ ટાઈપ રેડિયસ આર એ અને આર બી એ ઓક્ટાહેડ્રલ વોઇડમાંથી, તો ઓક્ટાહેડ્રલ વોઇડ બરાબર શું થશે? તો કે આરબીની ત્રિજ્યા બરાબર 0.414 આર એ થશે. ક્લિયર? આગળ 11માં જુઓ. 11માની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. શું આપેલી છે? કે તમને એવું કીધું છે ઇન આલ્ફા
टंगस्टन सीएल सिक्स आ प्रकार एक संयोजन है। एवं कीधु कि नीचे चार क्यू साचु थे बेटा, तो पहला समझो कि सीएल सिक्स है देट मीन्स के क्लोराइड है ये क्लोज पेकिंग रचना में है। कहें क्लोज पेकिंग रचना में क्यूबिक क्लोज पेकिंग रचना है तो यहाँ कुल परमाणु के कुल परमाणु थे चार, प्रत्येक परमाणु में जुआ जाओ तो एक 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 गोठवणी पामेलो होय छे। क्लोरीन ये हमेशा बधी जगह पर एक एकम कोष में एक गोठवायेल होय, तो विचार करो कि सिक्स छे एक एकम कोष में ई पोते एक होय तो एनी कम्पेर में टंगस्टन केटला होय तो के वन बाय सिक्स लेवाना, वन बाय सिक्स ऑफ टंगस्टन आटलानी जरूरियात पड़े। एटले ऑप्शन वाँचो आल्फा डबल्यू सी एल सिक्स में शू कहे पेलो ए वाँचो ऑल सी एल माइनस आयन्स आर प्रेजेंट इन सीसीपी, भाई बधा नहीं गोठवाणाला होय ओनली वन अत्ते गोठवायेलो छे सीसीपी में केटला गोठवायेलो होय एक ज बधा नहीं एटले खोटू छे। बीजू टंगस्टन ऑक्युपाइज वन बाय सिक्स ऑफ द ऑक्टाहेड्रल वोइड्स राइट, भाई ऑक्टाहेड्रल वोइड्स नी अंदर एनो केटलो भाग रोकायेलो छे वन बाय सिक्स, केम खबर पड़ी तो कि सीएल माइनस नो एक ज गोठवायेलो छे, सीएल माइनस नो एक ज एक एकम कोष में गोठवायेलो होय तो कुल एना छ छे तो ए सामे वाला ना केटला लेशे तो एना वन बाय सिक्स भाग ज लेशे, आखे आखो टंगस्टन लेवानो नथी, एक क्लोराइड द्वारा टंगस्टन नो वन बाय सिक्स ज आवशे, एम छ क्लोराइड द्वारा आखो टंगस्टन आवे छे। खबर पड़ी तमने यस ओ नो? आंसर आवशे बी, आई होप बधाने खबर पड़ी गई छे यस ओ नो। त्यारबाद तमे बीजा एमसीक्यू आपणे आगळ नेक्स्ट जोईए, पहेला नोट कर लो, नोट थी गया बाळको? ओके नेक्स्ट एमसीक्यू तरफ वधो बाळको। बार नंबर नो एमसीक्यू जुओ शुं कहे छे तो बार नंबर एमसीक्यू में तमने एज लेंथ ऑफ क्यूब आपेली छे, एज लेंथ देट मीन्स ए केटली आपी छे 400 पिकोमीटर प्रोवाइड करेली छे एंड फाइंड आउट करवानुं छे बॉडी डायगोनल वुड बी, भाई बॉडी डायगोनल शोधवानो छे तो बॉडी डायगोनल माटेनुं सूत्र मैं तमने लखायेलुं छे याद आवुं जोईए रूट थ्री इंटू ए याद छे अंतस्थ विकर्ण तो रूट थ्री ना रूट थ्री इंटू 400 करो जवाब शुं आवे जल्दी फटाफट जवाब जुओ रूट थ्री इंटू 400 नो केटलो थाय छे भाई 693 समथिंग राउंड फिगर में थशे, आ केवो थशे राउंड फिगर में 693 पिकोमीटर समथिंग जोवा मळशे। आई होप बधाने खबर पड़ी गई छे यस ओर नो, समझ पड़े छे के नथी तो हवे आगळ वधो बेटा। त्यारबाद पंदर नंबर, पंदर नंबर नी रकम वाँचो ध्यान थी, एना आयोनिक कम्पाउंड ए बी तमारी पासे एक आयोनिक संयोजन छे ए बी कोना जेवुं छे तो कि जिंक सल्फाइड जेवुं छे। आगळ वाँचो इफ द रेडियस ए एटले के धन आयन नी त्रिज्या केटली आपी छे बेटा 22.5 देन रेडियस ऑफ बी फाइंड आउट करवानी छे, तमारे रेडियस बी फाइंड आउट कर और जिंक सल्फाइड शुं छे तो पहला तमने खबर होवी जोईए कि जिंक सल्फाइड नुं बंधारण सम चतुष्फलकीय छिद्र टाइपनुं होय छे, याद छे तो सम चतुष्फलकीय छिद्र टाइपनुं होय तो ए प्रमाणे एनुं सूत्र शुं आवे जिंक सल्फाइडनी अंदर तमे जोवा जशो तो ए प्रमाणे तमारो धन आयननी त्रिज्या अने ऋण आयननी त्रिज्या अराउंड थाय 225 गुणोत्तर याद छे कोष्टक लखावी दीधुं तो धन आयननी त्रिज्या केटली आपी छे 22.5 आ 0.225 नीचे लई लो बेटा अने जे करता करवानुं छे आर माइनस, आर माइनस एटले कोण बी माइनस यस ओ नो, तो सादुरूप आपशो तो आई थिंक पॉइंट खसेड़ो तो ऊपर एक पॉइंट खसेड़े 10^-1 अने नीचे 10^-3 बाकी बधुं कैंसल ऊपर जाए तो खाली वधे केटला 100 एटले आई होप 15 एमसीक्यू अंदर तमने खबर पड़ी गई छे जवाब आवशे 100 यस ओर नो, बधाने समझाय छे हा या ना? त्यारबाद आगळ वधो बेटा तो આગળ વધશો એટલે તમને દેખાય આવશે શું તો કે એમસીક્યુ નંબર તમારે કેટલામાં સોલ્વ કરવાનો છે તો કે એમસીક્યુ નંબર બધાનું ધ્યાન જાય ક્યાં તો કે ફોર એક્ઝામ્પલ 20 નંબરના એમસીક્યુમાં જવા જો બેટા, એક્ઝામ્પલ નંબર 20 રકમ ઉપર આપેલી છે વાંચો શું કહે છે, કોઈ ફોર્મ્યુલા શોધવાની કીધી છે ને તો ફોર્મ્યુલા કઈ રીતે મળશે તો કે એક્ઝામ્પલ નંબર 20 ની અંદર તમને શું કીધું છે જો તો રકમ ધ્યાનથી વાંચો અ બાઇનરી સોલિડ बाइनरी सॉलिड आपेलो छे क्वेश्चन नंबर 20 बाइनरी सॉलिड नुं नाम छे ए प्लस बी माइनस अने एनुं बंधारण छे जिंक ब्लेंड, जिंक ब्लेंड नो मतलब थाय जिंक सल्फाइड, हवे शुं कहे छे बी माइनस आयन कॉन्स्टिट्यूटिंग इन द लेटाइस मतलब के भाई बी माइनस आयन तमारो रचनामां जाय छे, क्यां जाय छे रचनामां, रचनामां जातो होय देट मीन्स के एना जे परमाणु छे ए डायरेक्टली रचनामां सेटअप थई गया। ओके आगळ वाँचो तमने समजावुं पछी ए प्लस आयन ऑक्युपाइंग, हवे ए प्लस आयन धारो कि आनी संख्या आपणे एन धारी लीए
જે રચનામાં પરમાણુ હોય ને એની સંખ્યા અષ્ટફલકીય છિદ્ર બરાબર જ થાય તો એને એન ધારી લો, અને એ પ્લસ ક્યાં ગોઠવાયેલો છે તો કે એના 25% ટેટ્રાહેડ્રલ વોઇડ છે. ટેટ્રાહેડ્રલ લખવું પડે ને, ચતુષ્ફલકીય છિદ્રમાં જાય છે તો એના કેટલો ભાગ જાય છે બેટા 25%. તો આ કેટલા થાય? 2n થાય, કારણ કે અષ્ટફલકીય કરતા ચતુષ્ફલકીય છિદ્ર 2n થાય. અને એના 25%, ધેટ મીન્સ 25/100 આવું થયું. ઓકે, ધેન ફાઇન્ડ આઉટ ધ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા કઈ રીતે મળશે? ઓબ્વિયસલી એ છેદમાં બી, અહીં સાદુરૂપ આપો બેટા, 25 × 100 2, 2, ધેટ મીન્સ એન બાય 2. આનો જવાબ આવશે એન બાય 2, અને બરાબર બીનો જવાબ આવ્યો એન. એન એન કેન્સલ, ધેટ મીન્સ એ બાય બી ઇઝ ઇક્વલ ટુ 1/2, એ 1 × 2, ધેટ્સ કોલ એ બી 2. જવાબ આવશે બેટા એ બી 2. ખબર પડે છે યા નહીં? ન ખબર પડે તો પૂછો, ડાયરેક્ટલી પૂછી શકો છો કે આ જવાબ કઈ રીતે આવ્યો. ઓકે, નોટ કરી લો ક્વેશ્ચન નંબર 20. હવે અહીંયા આપણે લેવલ 1ના બધા જ એમસીક્યુ મોસ્ટ ઓફ પૂરા, બાકીના તમને આગળ મેં ગણાવ્યા છે એ પ્રકારના છે. ન આવડે કોન્ટેક્ટ કરી શકો છો, ચૂપચાપ બેસવાનું નથી. યસ ઓર નો? આગળ વધો લેવલ 2માં. ત્યારબાદ લેવલ 2, કેટલામું લેવલ આવી ગયા બેટા? લેવલ 2. તો લેવલ 2ની અંદર શું કરવાનું છે? લેવલ 2ની અંદર પણ જી નીટના સેકન્ડ લેવલના ક્વેશ્ચનો આપ્યા હોય, તો લેવલ 2ની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ જ ઇન્ટરેસ્ટિંગ છે. લેવલ 2ની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ ઇન્ટરેસ્ટિંગ છે. જો તો 2-dimensional સ્ટ્રક્ચર આપેલું છે, દેખાય છે કેવું સ્ટ્રક્ચર? અને સ્ટ્રક્ચરની અંદર શું છે? બોક્સ બનાવેલું છે અને બોક્સના દરેક ખૂણા પર એક બીજો એટમ્સ આપેલો છે. દેટ મીન્સ કે ફલક કેન્દ્રિત ટાઈપનું થઈ ગયું. કેમ? તે કોઈ દિવાલ હોય, કોઈ સાઈડ હોય, એક વન સાઈડ હોય, એની વચ્ચો જ પરમાણુ આપ્યો હોય તો ફલક કેન્દ્રિત ટાઈપનો થાય. પણ આ 3-dimensional નથી, 2-dimensional છે. તો 2-dimensionની અંદર આની ગણતરી તમે કઈ રીતે કરશો? તો 2-dimensionની અંદર બધા સૂત્રો તમારે લેવાના કેલા 2-dimensionમાં. પછી ગોળાનું કદ હોય તો 2πr² લઈ લેવાનું. આપણે કેમ 4/3π³ લેતા હતા એ જ રીતે. તો ફર્સ્ટ ઓફ ઓલ રિલેશન ધારો, આનું રિલેશન શું બનશે? ચાર ગોળાનું રિલેશન તો એક તો મળી જ જાય, આપણે આ રિલેશન લેતા યાદ છે. અને એક પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી દો. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લેન્થ બધાની આપણે જાણીએ છીએ કે એ બરાબર 2r લેવાની. વેલ્યુ પુટ કરશો તો તમને ખબર પડી જશે બેટા. અને છેલ્લે એક રિલેશન આવશે, કહ્યું કે FCC માટે આપણે જાણીએ છીએ, FCC માટે જે સાઈડનું ફેસિસનું મૂલ્ય હોય છે એ કેટલું હોય છે? એ બરાબર 2√2r સમથિંગ હોય છે. એ બરાબર 2√2r સમથિંગ બરાબર હોય છે. આ એ મળ્યો. હા યા ના? આપણે શોધવાનું શું છે? 2-dimensionની અંદર પેકિંગ ફ્રેક્શન. તો પેકિંગ ફ્રેક્શનનું કદ તમને ખબર છે, પેકિંગ ફ્રેક્શન બરાબર ઓક્યુપાઈડ એરિયા. પરમાણુ દ્વારા રોકાયેલો કદ કેટલો હશે? તો કે 2πr² આ 2πr² શું? તો કે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ 3-dimensionમાં નથી, 3-dimensionમાં તો 4/3π³ લે બેટા. હવે છેદમાં શું આવે? તો કે આનો સ્ક્વેર લેવાનો, ક્યુબ નહીં, એટલે 2√2r² જેવો આર બહાર આવશે, r² કેન્સલ થશે. યસો નો? આનું સાદુરૂપ આપશો અને એને ગુણ્યા 100 કરશો એટલે તમને પેકિંગ ફ્રેક્શન મળશે. અને એ પણ કેટલો મળશે? 78.5% જેટલો મળશે બેટા, 78.5%. ધ્યાનથી સાંભળો, દાખલામાં હતું શું? દાખલાની અંદર એક 2-dimensional ફિગર આપેલી છે, એ ફિગરની અંદર તમને પેકિંગ ફ્રેક્શન ગણવાનું કીધું, તો પેકિંગ એફિશિયન્સી. તો મેં શું કર્યું? ફલક કેન્દ્રિત ટાઈપનું હતું તો સૂત્ર એ બરાબર 2√2r લઈ લીધો. એ એટલે શું? મારે એમાંથી કદ મેળવવાનું. અહીં કદ નહીં આવે, ક્ષેત્રફળ આવશે. ક્ષેત્રફળ ઉપર મૂકવાનું, એકનું કેટલું થાય? 2πr² તો છેદમાં શું થાય? એનો સ્ક્વેર, એનો ગુણ્યા 100. એકદમ સિમ્પલ હતો. યસ ઓર નો? તો આમ લેવલ 2નો પહેલો નંબરનો એક્સરસાઇઝ ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય છે બાળકો. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આગળના પ્રશ્નમાં કયો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તો ક્વેશ્ચન નંબર ડાયરેક્ટલી જોઈ શકો છો કે તમે, આઈ હોપ કે બધાને ખ્યાલ આવી ગયો છે કયો ક્વેશ્ચન લેવાના છે. યસ ઓર નો? 3 નંબરનો ક્વેશ્ચન જો બેટા, 3 નંબરના ક્વેશ્ચનની રકમ ત્યાં આપેલી જ છે. શું કહે છે જુઓ તો, કે લેવલ 2ની અંદર ક્વેશ્ચન નંબર 3 એવું કહે છે, અ સબસ્ટેન્સ AXBY હેઝ અ લેટાઇસ ઇન વિચ સ્ટ્રક્ચર, કયું આપ્યું છે 3 નંબરમાં? AXBY, એમાં તમારો જે એ પરમાણુ છે એ કોર્નર પર છે. કોર્નર ધેટ મીન્સ 8/8 ઇઝ ઇક્વલ ટુ 1 છે. અને બી ઓક્યુપાય ફેસિસ, ફેસિસનો મતલબ થાય 6/2, ધેટ મીન્સ 3. તો એ બી 3, ધેટ્સ ડાયરેક્ટલી આન્સર. યસ ઓર નો? તો આમાં કોઈ લાંબો દાખલો હતો જ નહીં, 3 નંબર એક્ઝામ્પલ એકદમ સિમ્પલ સાદો એક્ઝામ્પલ આપેલો.
सिल्वर गोल्ड तमारी पासे त्रण वस्तु छे कोपर सिल्वर एंड गोल्ड एयू सिल्वर नो मतलब थशे एजी ओके बेटा चलो ત્રણ આપેલી છે ફાઉન્ડ ટુ હેવ કોપર એટમ્સ એટ સીસીપી ભાઈ કોપર ક્યાં છે સીસીપી ની રચનામાં છે ધેટ મીન્સ કે ચાર પરમાણુ ત્યાં છે એના સિલ્વર એટમ્સ એટ ધ એજ સેન્ટર સિલ્વર ક્યાં આપ્યો છે એજ ના સેન્ટર પર ધારની અંદર આપ્યો છે તો સિલ્વર એ ધારીમાં હોય તો ધારીમાં મતલબ થાય કેટલા થાય બાર સોરી વન બાય ફોર પાર્ટસ એન્ડ ટ્વેલ્વ ધારીનો ધેટ મીન્સ થ્રી એન્ડ નેક્સ્ટ વન વોટ ગોલ્ડ અ બોડી સેન્ટર યુનિટ ભાઈ ગોલ્ડ ક્યાં આપ્યો છે એયુ બોડી સેન્ટરમાં કેટલા થાય છે બોડી સેન્ટરની અંદર હંમેશા એક પરમાણુ હોય તો શું બન્યું તો ઓપ્શન પ્રમાણે પહેલાં કોપર લઈ લો તો કોપર બન્યા સીયુ ફોર યસ ઓર નો ધેન એજી કેટલા બન્યા એજી ઇઝ થ્રી એજી વોટ વેલ્યુ થ્રી એન્ડ ગોલ્ડ ઇઝ લાસ્ટ વન એયુ ધેટ મીન્સ કે આ ટાઈપનું સૂત્ર બન્યું બોમ્બે આન્સર આવશે બેટા કયો આન્સર આવશે બોમ્બે એટલે હકીકતમાં બહુ ટાઈમ નહીં બગાડવાનો ફટાફટ રકમ વાંચતું જવાનું સોલ્યુશન કરતું જવાનું ત્યારબાદ અઢાર નંબરનો એમસીક્યુ જુઓ બેટા અઢાર નંબરના એમસીક્યુમાં શું આપ્યું છે પ્રોવસ્કાઇટ પ્રોસ્કાઇટ એક બંધારણનું નામ છે તમે આપણે આગળ પણ એમસીક્યુ આવ્યું તો પ્રોસ્કાઇટ ઇઝ અ મિનરલ કમ્પાઉન્ડ ઓફ કોણ બનેલું છે તો એને લખેલું છે કે કેલ્શિયમ છે ટિટેનિયમ છે અને ઓક્સિજન છે બરાબર આ ત્રણ વસ્તુનું બનેલું છે એવું એને કીધું ઓક્સિજન માટે તે ઓટું લખો હવે આગળ શું કહે છે કેટાયન્સ ઓફ ટિટેનિયમ લાય એટ ધ સેન્ટર બટ ટિટેનિયમનો જે પણ કાંઈ ધન આયન છે મતલબ આપણને ખબર નથી ટિટેનિયમ પ્લસ વન છે પ્લસ ટુ છે પ્લસ થ્રી કે પ્લસ ફોર પણ એનો જે કંઈ ધન આયન છે કેટાયન એ સેન્ટરમાં છે સેન્ટરમાં છે એની વેલ્યુ કેટલી થાય એક થઈ ત્યારબાદ ઓક્સાઇડ આયન ભાઈ ઓક્સાઇડ આયન કીધું એટલે માઇનસ ટુ થાય અને એ ક્યાં આપેલો છે ફેસ સેન્ટરમાં ફેસનો મતલબ થાય સિક્સ બાય ટુ દેટ મીન્સ થ્રી વેલ્યુ મળી ગઈ એની આગળ વાંચો કેલ્શિયમ આયન ક્યાં છે ભાઈ કેલ્શિયમ પ્લસ ટુ આયન એના કોર્નર પર છે દેટ મીન્સ એટ બાય એટ ઇઝ ઇક્વલ ટુ વન દરેકની વેલ્યુ મળી ગઈ ધ સિમ્પલેસ્ટ ફોર્મ્યુલા ઓફ મિનરલ એની ફોર્મ્યુલા બનાવો કેલ્શિયમ ટિટેનિયમ ઓક્સાઇડનો થર્ડ આ થઈ ગઈ એની સિમ્પલ કેમ કે બધાની વેલ્યુ છે એ પ્રમાણે અહીં સૂત્ર બનાવી નાખ્યું મેં બરોબર આ થઈ ગયું પ્રોસ્કાઇટનું સ્ટ્રક્ચર હવે આગળ ઓક્સિડેશન સ્ટેટ ઓફ ટિટેનિયમ આનો ઓક્સિડેશન સ્ટેટ શોધો આરામથી કેલ્શિયમનો કેટલો હોય પ્લસ ટુ આનો એક્સ ઓક્સિજનના કેટલા પરમાણુ ત્રણ અને માઇનસ બે બરાબર ઝીરો એક્સ પ્લસ ટુ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ફોર જવાબ આવી ગયો બેટા હાયાના તો આ રીતે તમે બધાના જવાબો મેળવી શકો છો અને આજના લેક્ચરને અહીંયા સુધી રાખું છું મલ્ટીપલ કે ઇન્ટીજર આપણે અત્યારે કરવાના નથી ઓકે તો તમે પ્રેક્ટિસ કરવા માંગો તો કરી શકો છો પરંતુ મોડ્યુલના જેટલા પણ પ્રશ્નો ચાલી ગયા એ તો બધા તમને આન્સર મળી ગયા છે પણ સવાલ એ છે કે સર બાકીના પ્રશ્નો હજી ચાલ્યા નથી એનું શું તો તમારી પાસે સાત દિવસ છે અને આખે આખા મોડ્યુલના બધા જ કન્સેપ્ટ એક્સરસાઇઝથી લઈને ઇલ્યુસ્ટ્રેશનથી લઈને કે પછી આ પાછળ પહેલાં સ્ટેટ લેવલ એનસીઆરટી લેવલ જેડબલઈ લેવલ બધા પ્રશ્નોના જવાબો હું આ વિડીયોની નીચે આપેલા ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો તમે ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ પણ શકો છો ધ્યાનથી સાંભળજો નીચે એક લિંક મૂકી છે બેટા મેં એ લિંક પર જઈને તમે ચેપ્ટર નંબર ત્રણ ખાસ સાંભળજો વિડીયો અધૂરો સાંભળી મૂકીને જતા ના રહેતા નકર નકામમાં નહીં આવે કેમેસ્ટ્રીનું મોડ્યુલ છે ચેપ્ટર નંબર આપણું જે ફર્સ્ટ છે સોલિડ સ્ટેટ હાયાના તો એ સોલિડ સ્ટેટના જેટલી પણ એક્સરસાઇઝો છે જેટલા પણ પાછળના એમસીક્યુ છે તો એ બધાની હિન્ટ એ બધાના જવાબો તમને સરળતાથી ગણી શકો એ માટે હું વિડીયોની નીચેની ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો ત્યાં જઈ પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને દાખલા ગણતી વખતે એની સાથે રાખીને સમજજો તો વધારે તમને સરળ પડશે બીજા કોઈ ડાઉટ છે ટેન્શન વિના ડાયરેક્ટલી મારો કોન્ટેક્ટ કરો ઓકે થેન્ક યુ જય